विद्यार्थी मित्रों, आंकड़ा शास्त्र चैप्टर नी अंदर लास्ट लेक्चर नी अंदर आलेख नी शुरुआत करेल। एमां आलेख नो आजे बीजो प्रकार समझिए। आपेली माहिती जे होय एनो स्तंभ आलेख केवी रीते दोरो, एमां बे प्रकार पड़े। स्तंभ आलेख दौरवाना बे प्रकार, समान वर्ग लंबाई आपेली होय, दरेक वर्गनी वर्ग लंबाई एक सरखी होय त्यारे स्तंभ आलेख केवी रीते दोरो। बीजो प्रकार समझाव्यो, एनी अंदर शुं हशे, असमान दरेक वर्गनी वर्ग लंबाई सरखी आपेली न होय त्यारे स्तंभ आलेख केवी रीते दोरवो एनो अभ्यास करी। पण अत्यारे जेनो अभ्यास करीशुं, જ્યારે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન આપેલી હોય ત્યારે સ્તંભ આલેખ કેવી રીતે દોરો? એક્સ અક્ષ ઉપર આડી રેખા ઉપર શું લઈશું? સીમા બિંદુઓ। સીમા બિંદુઓ એટલે અધઃ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ, એ એક્સ અક્ષ ઉપર લેવાના, અને વાય અક્ષ ઉપર શું લઈશું? એની આવૃત્તિ। એક્સ અક્ષ ઉપર સીમા બિંદુઓ અને વાય અક્ષ ઉપર એની આવૃત્તિ લેવાની। જો પ્રથમ વર્ગ જ્યારે શૂન્યથી શરૂ થવાને બદલે બીજા કોઈ સીમા બિંદુઓથી શરૂ થતો હોય તો આલેખમાં એક્સ અક્ષ ઉપર કાપ કરીને દર્શાવીશું, એટલે આલેખ કટિંગ કરવો જોઈએ। તો ફરીથી એક વાર કહી દઉં વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર તેનો અભ્યાસ કરીશું। દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન આપેલી હોય ત્યારે સ્તંભ આલેખ કેવી રીતે દોરવો? હવે આલેખ જોઈએ ગ્રાફ પોથીમાંથી। હવે જો વિદ્યાર્થી મિત્રો, ગ્રાફ પોથીમાં પેજ કેટલું? 32 ઉપર એનો આલેખ સમજીએ। તો ગ્રાફ પોથીમાં પેજ 32 ઉપર રકમમાં લખેલો, આપેલી માહિતીની રજૂઆત જે રહ્યા, આપેલ માહિતીની રજૂઆત સ્તંભ આલેખ દ્વારા કરો। હવે વિદ્યાર્થી મિત્રો, વજન કિલોગ્રામમાં આપેલું, સામે વિદ્યાર્થીઓની સંખ્યા। આનો અર્થ એવો થાય કે વિદ્યાર્થીનું વજન જે રહ્યું 30.5 થી 35.5 હોય એવા કેટલા? 9। 35.5 થી 40.5 એવા કેટલા? 6। 40.5 થી 45.5 એવા કેટલા? 15। 45.5 થી 50.5 એવા કેટલા વિદ્યાર્થી? 3 વિદ્યાર્થી જેનું વજન હોય। 50.5 થી 55.5 એવા કેટલા? 1। 55.5 થી 60.5 એવા કેટલા વિદ્યાર્થી? હવે વિદ્યાર્થી મિત્રો, વજન કિગ્રામાં આપેલું, બરાબર, એટલે એનો અર્થ એવો થાય કે આપેલી માહિતી જે રહે, બરાબર, વર્ગ જે રહે એની અંદર શું દર્શાવેલું? વર્ગ સીમા બિંદુઓ। એટલે વર્ગ સીમા બિંદુ એટલે શું? અધઃ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ। તો આજે શેનો અભ્યાસ કરવાનો? કે દરેક વર્ગની વર્ગ લંબાઈ સરખી આપેલી હોય ત્યારે સ્તંભ આલેખ કેવી રીતે દોરો? તો જોઈ શકાય કે વર્ગ લંબાઈ કેવી આપેલી? આની અંદર સરખી આપેલી, બરાબર। હવે ચેક કરજો, બરાબર, સૂત્ર મુજબ માની લે કે ઉધ્વ સીમા બિંદુ 35.5 અને અધઃ સીમા બિંદુ 30.5। આપણે વર્ગ લંબાઈ નક્કી કરવા માટેનું સૂત્ર લખાવે, વર્ગ લંબાઈ બરાબર ઉધ્વ સીમા બિંદુ માઇનસ અધઃ સીમા બિંદુ। 35.5 માઇનસ 30.5 તો કેટલી વર્ગ લંબાઈ આવશે? 5 આવશે। દરેકની વર્ગ લંબાઈ કેવી? સરખી આપેલી ત્યારે સ્તંભ આલેખ કેવી રીતે દોરો? એટલે વિદ્યાર્થી મિત્રો, અગાઉ સમજાવ્યું
प्रथम वर्ग जे पूरो त्यांथी बीजो वर्ग चालू थाय, बीजो वर्ग ज्या पूरो थाय त्यांथी त्रीजो चालू थाय, त्रीजो वर्ग ज्या पूरो थाय त्यांथी चोथो वर्ग चालू थाय। आवी रीते जो वर्ग आपेला होय तो तेवा वर्गो ने शुं कहेता, रूढ़ि मुजबना वर्ग। तो हवे आनी अंदर आलेख केवी रीते दोरवो, तो एक आडी रेखा ने ऊभी रेखा दोरीए। जो विद्यार्थी मित्रों शू करवानो, तमारे आलेख ने शुरुआत केवी रीते करवानी, तो ज्यारे स्तंभ आलेख दोरवानो थाय त्यारे एक चक्ष पर शू दर्शावानो, वर्ग सीमा बिंदु, अने वाय अक्ष पर एनी आवृत्ति। तो आवृत्ति मां त्यारे विद्यार्थीओनी संख्या आपेली, એમાં જોઈ શકાય કે સૌથી વધારે કેટલા વિદ્યાર્થી જે થયા, 15। તો આવૃત્તિ શેની ઉપર દર્શાવવાની, વાય, તો વાય ઉપર 15 આવી જવા જોઈએ। આ કોષ્ટક જે રહ્યું એમાં મોટા મોટી સંખ્યા જે આપેલી હોય ત્યાં સુધી વાય ઉપર સંખ્યા લખવાની। તો એક સેમી બરાબર એક વિદ્યાર્થી લઈ લઈએ, બરાબર y અક્ષ ઉપર શું કર્યું, મેં સ્કેલમાં કેટલું લીધું, y અક્ષ ઉપર એક સેમી બરાબર એક વિદ્યાર્થી ની સંખ્યા, અને y અક્ષ ઉપર આ ગેપ જે રહ્યો ને સરખો રહેવો જોઈએ, એક સેમી બરાબર એક લખેલા હોય તો દરેકમાં એક એક નો ગેપ હોવો જોઈએ। તો હવે y અક્ષ ઉપર આવૃત્તિ, પણ આવૃત્તિ તરીકે શું આપેલું, વિદ્યાર્થીઓની સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા ન લખીએ તો શું લખવાનું, ખાલી આવૃત્તિ લખાઈ ગયું। હવે એક ચક્ષ ઉપર શું લેવાનું, વર્ગ સીમા બિંદુઓ, એટલે કે અધઃ સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ। આની અંદર જો વિદ્યાર્થી મિત્રો કે વર્ગની શરૂઆત 0 થી થતી નથી, આપણે સ્તંભ આલેખની માહિતી સમજાય ત્યારે એમાં બીજો મુદ્દો લખેલો, જ્યારે વર્ગની શરૂઆત 0 થી ન થતી હોય ત્યારે શું કરવાનું, એક ચક્ષ ઉપર કાપ મૂકવાનો। તો આમાં જોઈ શકાય કે 0 થી શરૂઆત થતી નથી, ક્યાંથી થાય, 30.5 થી શરૂઆત થાય, કાપ મૂકવો એટલે આવી નિશાની કરવાની, આલેખમાં આવી નિશાની કરવાની, આલેખ ને શું કહેવાય, એક્સ અક્ષ ઉપર કાપ મૂક્યો। 30.5 થી ચાલુ કરી બરાબર ક્યાં સુધી લખીશું, 60.5 સુધી, 30.5 થી ચાલુ કરી ક્યાં સુધી લખવાનું, 60.5 સુધી લખવાનું। મારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, 30.5 થી ચાલુ કરવાનું બરાબર, ક્યાં સુધી લખવાનું, 60.5 સુધી। પ્રથમ વર્ગ જે રહ્યો ને શરૂઆત ક્યાંથી થાય, 30.5 થી શરૂઆત થાય, ક્યાં પૂરું થાય, 60.5। તો લખાઈ ગયા 30.5, 35.5, 40.5, 45.5, 50.5, 55.5 અને 60.5। નીચે લખવાનું વજન કિગ્રામ, એટલે કિલોગ્રામ, રેડી। હવે જોવાનું કે પ્રથમ વર્ગ જે રહ્યો
क्या सुधी लंबा नव सुधी तो आ रीते लंबचोरस दौरवा गेप रहो तो पहलो जो स्तंभ दौरेलो बराबर 30.5 થી 35.5 માટે ઉપયોગ બરાબર તો શું કરશે બંને એકબીજામાં દિવાલ સરખી આવશે 35.5 બંનેમાં આવ્યો 30.5 થી 35.5 એમાં 35.5 થી 40.5 એટલે ફરીથી કહી દઉં 30.5 થી 35.5 એટલે નીચે જોવાનું પડે 30.5 થી 35.5 એ ક્યાં સુધી લંબાવવાનો 9 સુધી એ જ રીતે 35.5 થી 40.5 ક્યાં સુધી 6 સુધી કહેજો 35.5 અને 40.5 એ રીતે આગળ જોઈએ 40.5 થી 45.5 તો જો આ 40.5 અને 45.5 એની આવૃત્તિ કેટલી 15 તો 15 સુધી લંબાવવાનો બરાબર 40.5 થી 45.5 માં કેટલા 15 એ જ રીતે 45.5 થી 50.5 કઈ જોવાનું કે 45.5 થી 50.5 એમાં કેટલા 3 વિદ્યાર્થી આપેલા તો આવી રીતે બરાબર 45.5 થી 50.5 એમાં કેટલી આવૃત્તિ 3 આપેલી તો આવી રીતે બરાબર જોઈ લેજો હવે એ જ રીતે આમાં 50.5 થી 55.5 એમાં એક અને 55.5 થી 60.5 માં કેટલા 2 આવી રીતે જ્યારે સરખી વર્ગલંબાઈ આપેલી હોય ત્યારે આપેલી માહિતીનો સ્તંભ આલેખ કેવી રીતે દોરવો બરાબર આ ઉભા જે લંબચોરસ બને એમાં વચ્ચે ક્યાંય ગેપ રાખવાનો નથી બધા જોઈન્ટમાં આવશે તો આ આલેખ શેની અંદર દોરવાનો ગ્રાફ પ્રતિમા પેજ 32 ઉપર બરાબર અને સ્કેલ માપ લખી નાખવાનો ઉપર આવી સ્કેલ માપ વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર 1 વિદ્યાર્થીની સંખ્યા હું સાઈડમાં લખજો સ્કેલ તો આ લેક્ચરની અંદર કમ્પ્લીટ કરવાનો ગ્રાફ પોતીમાં પેજ કેટલા હું 32 ઉપર હવે જો વિદ્યાર્થી મિત્રો ગ્રાફ પોતીમાં પેજ 37 ઉપર આલેખ સમજવાનો પ્રયત્ન કરીએ બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર રકમ લખેલો કોઈ એક વર્ગના
एकावन विद्यार्थी होय, कोई एक वर्ग नी अंदर एकावन विद्यार्थी होय, 100 मार्क्स नी कोई एक कसोटी में प्राप्त करेल मार्क्स जे रहे એનું એક પોસ્ટક દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ પોસ્ટકને અનુરૂપ સ્તંભ આલેખ અને આવૃત્તિ બહુકોણ એક સાથે દોરો. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર ખરેખર તો શું કીધું, પેજ 34 ઉપર આલેખ કયો દોરવાનો કીધો, બે આલેખ એક સાથે કીધા, એક તો કે સ્તંભ આલેખ અને આવૃત્તિ બહુકોણ. અત્યારે વિદ્યાર્થી મિત્રો ખાલી સ્તંભ આલેખ જ દોરીશ, અને જ્યારે આવૃત્તિ બહુકોણનો આલેખ કેવી રીતે દોરવો હું સમજાવું ત્યારે એ કમ્પ્લીટ કરી નાખીશ. બરાબર, તો કોષ્ટકને અનુરૂપ સ્તંભ આલેખ દોરો. હવે જોવાનું કે આની અંદર દરેક વર્ગની વર્તલંબાઈ કેવી એક સરખી આપી, એ તમે જોઈ શકો. બરાબર, હવે આની અંદર દરેક વર્ગની વર્ગ લંબાઈ એક સરખી હોય ત્યારે સ્તંભ આલેખ કેવી રીતે દોરો. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર જો અપાશે કે પ્રથમ વર્ગ જે પૂરો થાય 10 પૂરો થયો, એ 0 થી 10 નો વર્ગ આપેલો, એ વર્ગ 10 પૂરો થયો. બીજો વર્ગ ક્યાંથી ચાલુ થયો, 10 થી 20, 20 પૂરો થયો. ત્રીજો વર્ગ ક્યાંથી ચાલુ થયો, 20 થી 30, ત્રીજો વર્ગ 30 પૂરો થયો, ચોથો વર્ગ 30 થી ચાલુ થયો. તો આવી રીતના વર્ગ આપેલા હોય, એટલે કે પ્રથમ વર્ગ જ્યાં પૂરો થતો હોય ત્યાંથી બીજો વર્ગ ચાલુ થાય, બીજો વર્ગ જ્યાં પૂરો થતો હોય ત્યાંથી ત્રીજો વર્ગ ચાલુ થાય, ત્રીજો વર્ગ જ્યાં પૂરો થતો હોય ત્યાંથી ચોથો વર્ગ ચાલુ થાય. આવી રીતે વર્ગ આપેલા હોય તો તેવા વર્ગને શું કહેવાય, રૂઢિ મુજબના વર્ગ કહી શકાય. બરાબર, રૂટીન મુજબના વર્ગ, એટલે કે સતત વર્ગ આપેલા, વચ્ચે ગેપ આવતો નથી. હવે સતત વર્ગો આપેલા હોય એટલે કેવા, કે પ્રથમ વર્ગ જ્યાં પૂરો થતો હોય ત્યાંથી બીજો ચાલુ થાય, બીજો જ્યાં પૂરો થાય ત્યાંથી ત્રીજો ચાલુ થાય, ત્રીજો જ્યાં પૂરો થતો હોય ત્યાંથી ચોથો ચાલુ થાય. તો આવા વર્ગોને શું કહેવાય, સતત વર્ગો કહી શકાય. તો આને વિદ્યાર્થી મિત્રો તમારે સીમા બિંદુઓમાં, એટલે કે અધવા સીમા બિંદુ અને ઉદ્ધવ સીમા બિંદુઓમાં વર્ગને ફેરવવાની જરૂર નથી. આ વર્ગ આવૃત્તિ તરીકે શું આપેલું, વિદ્યાર્થીઓની સંખ્યા. રૂઢિ મુજબના વર્ગ હોય અને એમાં સતત વર્ગ, તો એની અંદર શું કરવાનું કે વર્ગને વર્ગ સીમા બિંદુ કે એની અંદર ફેરવવાની જરૂર નથી. તો આવૃત્તિ અહીંયા દર્શાવવાની વાય એક્સ ઉપર. બરાબર, અને વર્ગ જે રહે એ ક્યાં દર્શાવીશું, એક્સ એક્સ ઉપર. તો આવૃત્તિમાં જો સૌથી મોટી સંખ્યા કઈ લાગે, 10, તો 1 થી ચાલુ કરે અને 10 સુધી લખવા, વધારે લખી શકાય. વાય એક્સ ઉપર જે સ્કેલ માપ લઈએ સરખી રીતે લેવાનું, તો અત્યારે સ્કેલ માપ શું લીધું, વાય એક્સ ઉપર 1 સેમી, વાય એક્સ ઉપર 1 સેમી બરાબર 1 વિદ્યાર્થીની સંખ્યા. હવે એક્સ અક્ષ ઉપર જોઈએ તો 0 થી ચાલુ થાય અને 100 સુધીનું આપેલું. બરાબર, તો તમને ખબર વિદ્યાર્થી મિત્રો, એક્સ અક્ષ અને વાય અક્ષ પરસ્પર એકબીજાને જ્યાં ક્રોસ થાય ભેગી ત્યાં શું હોય, 0 0 0 હોય. હવે એક્સ અક્ષ ઉપર જોઈ શકાય કે માપ સરખું રહેવું જોઈએ, એમાં 1 સેમી બરાબર કેટલાનો ગેપ, 10 નો, 10 20 30 40 50 નો, 10 10 નો ગેપ રાખવાનો. અને લાસ્ટ વર્ગમાં જોવાનું ક્યાં સુધી, 90 થી 100 સુધી, 100 આવી જવા જોઈએ. હવે 0 થી 10 એની આવૃત્તિ કેટલી, 5 આપે, તો 0 થી 10 નો વર્ગ એની આવૃત્તિ કેટલી, 5, 0 આવે, 0 ના 10 ક્યાં સુધી, 5 સુધી થઈ ગયું. 0 થી 10 નો વર્ગ એની આવૃત્તિ કેટલી, 5, 0 ના 10
क्या सुधी 5 इधर से 10 से 20 नो वर्ड क्या सुधी 10 से तो 10 से 20 એટલે આવો 10 ના 20 10 થી 20 ના વર્ગ ની આવૃત્તિ કેટલી 10 તો આ સુધી દર્શાવવામાં આવી રીતે હું સ્કેલ ની મદદ થી તો 0 થી 10 નો વર્ગ તો એની આવૃત્તિ 5 હતી વર્ગ 10 થી 20 એની આવૃત્તિ કેટલી હતી 10 હતી એ જ રીતે ત્રીજો વર્ગ 20 થી 30 इन्हें के लिए 4 तो अब क्या होते हैं 20 ना 30 क्या सुधी 4 सुधी त्रिश्ती 40 नंबर क्या 6 सुधी चालीस से 50 नंबर कितनी 7 तो 40 से 50 नो वर्ग इनी आवृत्ति कितनी 7 तो 40 से 50 नो वर्ग जो रहे हो इनी ऊपर आवी रीते जे दोरवामां आवे क्यां सुधी लंबावानो 7 सुधी हो क्यां सुधी 7 सुधी लंबावानो रेडी अने तमारे तो शुं के आलेख नी अंदर आडी एंड ऊबी रेखा दोरे ले पचास से साठ नो वर्ग इन्हें आवृत्ति के लिए त्रण कहें जो कि पचास से साठ इला पचास है ना साठ क्या सुधी लंबा हो त्रण सुधी पचास से साठ ये जिसके बाकी ना वर्ग माटे हम दर्शावा बराबर ये दर्शावी दे આવી રીતે બરાબર વિદ્યાર્થી મિત્રો 90 થી 100 નો વર્ગ જે એની આવૃત્તિ કેટલી 9 તો 90 થી 100 નો વર્ગ એની આવૃત્તિ કેટલી 9 થઈ ગયો હાલે હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર વર્ગની શરૂઆત 0 થી થાય એટલે આની અંદર એક્સ અક્ષ ઉપર કાપ મૂકેલો નથી 0 થી ચાલુ થાય તો શું કરવાનું કાપ મૂકવો જોઈએ માની લો કે આ વર્ગ 0 થી ચાલુ થતો નથી 20 થી ચાલુ થાય ઉપરના બે વર્ગ આપેલા નથી 20 થી 30 હોય માની લો કે પ્રથમ વર્ગ 20 થી 30 આવતો હોય તો શું કરવું નહીં કાપ મૂકવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો એક આલેખ ગ્રાફ પોથી માં દોરવાનો પેજ કેટલા મુ 34 બરાબર એમાં બી આલેખ લીધા અને અત્યારે કયો દોરે ખાલી સંભાળ આવૃત્તિ બહુકોણ નો આલેખ હું જયારે સમજાવું ત્યારે દોરાવીશ બરાબર હવે વિદ્યાર્થી મિત્રો એક તમારી રીતે હોમવર્ક ની અંદર કે 42 અને 43 પર 42 ઉપર રકમ આપેલી અને 43 ઉપર આલેખ દોરો ગ્રાફ પોથી ના પેજ કેટલા મુ 42 અને 43 42 ઉપર રકમ આપેલી અને 43 ઉપર આલેખ દોરો એમાં દરેક વર્ગની વર્ગ લંબાઈ એક સરખી આપેલી બરાબર એમાં પ્રથમ વર્ગ જે રહ્યો 300 થી ચાલુ થાય 300 થી 400 અને લાસ્ટ વર્ગ જે રહ્યો 900 થી 1000 સુધી આપે તો તમારે શું કરવાનું આલેખ પેલા કટિંગ કરવાનું અને શું કરવાનું 300 400 500 એવી રીતે 1000 સુધી લખી નાખવાનું બરાબર એટલે એ આલેખ તમારે રીતે કમ્પ્લીટ કરવાનું કેટલા મુ 42 અને 43 ઉપર એમાં દરેક વર્ગની વર્ગ લંબાઈ એક સરખી આપેલી એનો સ્તંભ આલેખ દોરવાનો
એમાં એક બીજો પ્રશ્ન આપેલો, એ પ્રશ્ન તમારી રીતે આપેલી માહિતી ઉપરથી નક્કી કરવાનો જવાબ. જો વિદ્યાર્થી મિત્રો, ગ્રાફ પોથીમાં પેજ 41 41 પેજ તો રકમ તો વધારે મોટી આપેલી, બરાબર. હું ખાલી શોર્ટકટમાં કહી દઉં તો ગ્રાફ પોથીમાં પેજ 41 ઉપર આવી રીતે કોષ્ટક આપેલું, બરાબર. આનો સ્તંભ હાલે દોરવાનું કીધેલું. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર શું કરવાનું? સૌ પ્રથમ પહેલા કે કોષ્ટક જોવાનું, ત્યારબાદ બીજું શું વિચારવાનું કે કયો આલેખ દોરવાનું કીધું, કયા પ્રકાર. તો સ્તંભ હાલે દોર. તો આની અંદર જોઈ શકાય કે દરેક વર્ગની વર્ગ લંબાઈ કેવી સરખી આપે છે, તમે ચેક કરી લેજો. દરેક વર્ગની વર્ગ લંબાઈ સરખી આપે છે, દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે આલેખ કેવી રીતે દોરો. પરંતુ વિદ્યાર્થી મિત્રો, સ્તંભ આલેખ દોરવા માટે આલેખ જે રહ્યો એની અંદર શું કરવું જોઈએ? તો અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો, મેં તમને બે આલેખ સમજાવ્યા. એમાં એક આલેખ જે હતો ગ્રાફ પોથીમાં પેજ 32 ઉપરનો આલેખ મેં સમજાવ્યો. 32 પેજ પર શું હતું કે વજન કિલોગ્રામમાં આપેલું, સામે વિદ્યાર્થીઓની સંખ્યા. એમાં પ્રથમ વર્ગની શરૂઆત ક્યાંથી થતી? 30.5 થી ચાલુ કરી 35.5, પછી બીજો વર્ગ 35.5 થી 40.5. એની અંદર શું હતું કે પ્રથમ વર્ગ જ્યાં પૂરો થાય ત્યાંથી બીજો વર્ગ ચાલુ થતો, બરાબર. ને એમાં દરેક વર્ગની વર્ગ લંબાઈ કેવી હતી? સરખી. અને ત્યારબાદ એક બીજો આલેખ મેં સમજાવ્યો પેજ 34 ઉપર. એમાં એ વર્ગ આપેલો 0 થી 10, 10 થી 20, 20 થી 30. એમાં દરેક વર્ગની વર્ગ લંબાઈ એક સરખી હતી. એટલે એમાં શું હતું કે પ્રથમ વર્ગ જે હતો 0 થી 10 આપેલો, 10 એ પૂરો છે. બીજો વર્ગ ક્યાંથી ચાલુ થયો? 10 થી. બીજો વર્ગ શું આપેલો? 10 થી 20. તો બીજો વર્ગ ક્યાં પૂરો થયો? 20 એ પૂરો થયો. ત્રીજો વર્ગ 20 થી ચાલુ થયો, 30 એ પૂરો થયો. આવી રીતે આપણે કે પ્રથમ વર્ગ જ્યાં પૂરો થતો હોય ત્યાંથી બીજો વર્ગ ચાલુ થાય, બીજો વર્ગ જ્યાં પૂરો થતો હોય ત્યાંથી ત્રીજો વર્ગ ચાલુ થાય. એવી રીતે સતત વર્ગો આપેલા હોવા જોઈએ. આની અંદર વર્ગ લંબાઈ સરખી આપે છે પણ સતત વર્ગો આપેલા નથી. જોઈ શકાય કે પ્રથમ વર્ગ જે રહ્યો 118 થી 126 એ પૂરો થાય, બીજો વર્ગ જે રહ્યો 127 થી ચાલુ થાય અને 135 એ પૂરો થઈ જાય. એટલે કે પ્રથમ વર્ગ જ્યાં પૂરો થાય ત્યાંથી બીજો વર્ગ ચાલુ થતો નથી, બીજો વર્ગ જ્યાં પૂરો થાય ત્યાંથી ત્રીજો વર્ગ ચાલુ થતો નથી. તો તમારે શું કરવું જોઈએ? આપેલા વર્ગ જે હોય એને સતત બનાવવા જોઈએ, સતત વર્ગની અંદર વિભાજન કરવું જોઈએ. એટલે કે પ્રથમ વર્ગ જ્યાં પૂરો થાય ત્યાંથી બીજો વર્ગ ચાલુ થાય એવા વર્ગ બનાવવા જોઈએ. તો શું કરવાનું કે દરેક વર્ગ જે આપેલા હોય એને શું કરવાનું? અધઃ સીમાબિંદુ અને ઉધ્વ સીમાબિંદુમાં ફેરવી નાખવાનું. અગાઉ સમજાવ્યું શું કરવાનું કે પ્રથમ જે આપેલો વર્ગની શરૂઆત જે થતી એની અંદરથી 0.5 બાદ કરીએ એટલે અધઃ સીમાબિંદુ આવે. પ્રથમ વર્ગ જ્યાં પૂરો થતો હોય એટલે કે ઉદ્ભવ સીમા, એની અંદર 0.5 ઉમેરી દે એટલે શું થઈ જાય? ઉદ્ભવ સીમા. એટલે 118 ની અંદર શું કરવાનું? 0.5 બાદ કરવાના. તો કેટલા આવશે? 117.5. એ જ રીતે વર્ગ જ્યાં પૂરો થતો હોય 126 એની અંદર શું કરવાનું? 0.5 પ્લસ કરવાનું એટલે 126.5. એ જ રીતે બીજા વર્ગની અંદર જોઈએ 127 એની અંદર શું કરવાનું? 0.5 બાદ કરીશું એટલે 126.5 થઈ જાય. 135 135 માં શું કરવાનું? 0.5 ઉમેરી દેવાનું એટલે 135.5 થશે.
હવે જોઈ શકાય કે તમને જે વર્ગ આપેલા એને મેશની અંદર ફેરવી દીધા સતત વર્ગોની એટલે કે પ્રથમ વર્ગ જ્યાં પૂરો થયો ત્યાંથી બીજો વર્ગ ચાલુ થાય જોયું બીજો વર્ગ જ્યાં પૂરો થાય ત્યાંથી ત્રીજો વર્ગ તો તમારે શું કરવાનું કે લંબાઈ જે રહી મીમી માપેલી પાંદડાની સંખ્યા બરાબર તો આ કોષ્ટકની અંદર તમને જે વર્ગ આપેલા હોય એને કેવા બનાવવાના સતત વર્ગો બનાવવાના શું કરવાનું આ ઉભું જે રહ્યું પહેલું એને એની અંદર શું કરવાનું દરેકમાં 0.5 બાદ કરવાનું અચ્છા બીજું જે રહ્યું એની અંદર 0.5 પ્લસ કરવાનું દરેકની અંદર એવી રીતે આ કોષ્ટક આખું કમ્પ્લીટ કરી નાખીએ રેડી ફરી જગ્યા જે ડાઉન જેવું કર્યું એની અંદર શું કરવાનું 0.5 બાદ કરવાનું 100 શું કરવાનું 0.5 બાદ કરવાનું એ જ રીતે દરેક આની અંદર શું કરવાનું દરેકમાં 0.5 ઉમેરવાનું થઈ ગયું હવે જોઈ શકાય કે પ્રથમ વર્ગ જ્યાં પૂરો થાય ત્યાંથી બીજો વર્ગ ચાલુ થાય બીજો વર્ગ જ્યાં પૂરો થાય ત્યાંથી ત્રીજો વર્ગ ચાલુ થાય એટલે શું કર્યું મેં જે વર્ગ આપેલા એને શેમાં ફેરવી દીધા સતત વર્ગોની આવૃત્તિ એમને લખી નાખવાની એમાં કઈ ફેરફાર કરવાનો નથી રેડી હવે આ કોષ્ટક જે તૈયાર થઈ ગયું નવું બરાબર પેલા શું કરવાનું તમારે તે 41 ઉપર રકમ આપેલી એમાં કોષ્ટક આપેલું બરાબર પછી સાઈડ માં એક બીજું કોષ્ટક આપેલું એમાં કઈ લખેલું નથી એ તમારે લખી નાખવાનું બરાબર એમાં પેલો પ્રશ્ન કરીને આપેલો કે તમને જે માહિતી આપેલી હોય એ માહિતીનો સ્તંભ આલેખ દોરો કૌંસ કરીને લખ્યું સૂચન સૌ પ્રથમ વર્ગોને સતત બનાવો એટલે શું કર્યું મેં વર્ગ જે આપેલા રકમની અંદર એને મેં તેની અંદર ફેરવી દીધા 17 વર્ગોની 17 વર્ગ એટલે શું પ્રથમ વર્ગ જ્યાં પૂરો થતો હોય ત્યાંથી બીજો ચાલુ થવો જોઈએ બીજો વર્ગ જ્યાં પૂરો થાય ત્યાંથી ત્રીજો ચાલુ થાય આ રીતના વર્ગ હોય એટલે 17 વર્ગો થઈ ગયા પછી એમાં એમાં બીજો પ્રશ્ન શું અન્ય રીતે આ માહિતી જે રહે આલેખ દ્વારા રજૂઆત કરી શકાય એટલે કે સ્તંભ આલેખ તો તમે દોરી શકો બરાબર પરંતુ આનો બીજો આલેખ દોરી શકાય એ પ્રયત્ન કરવાનો તમારી રીતે બરાબર અને ત્રીજા પ્રશ્નનો જવાબ એ તમારી રીતે તો હવે આ કોષ્ટક જે કેવું થઈ ગયું પેજ 32 ઉપરનો આલેખ હતો એના જેવું થઈ ગયું બરાબર વર્ગ એના જેવા થઈ તો હવે તમારે શું કરવાનું એક શખ્સ એ કાઢી રેખા ને ઊભી રેખા દોરો એક શખ્સ ઉપર શું કરવાનું વર્ગ સીમા બિંદુઓ લેવા નીચે વર્ગ સીમા બિંદુઓ લખવા એવું ન લખે તો લંબાઈ મીમી અને વાયક્ષ ઉપર શું લેવાનું પાંદડાની સંખ્યા આવો તો વાયક્ષ ઉપર શું કરશે તમે 1 સેમી બરાબર 1 પાંદડાની સંખ્યા લેજો 1 2 3 4 5 એમ ક્યાં સુધી લખશો તમે 12 સુધી આમ દેખાય કે આવૃત્તિમાં મોટી સંખ્યા કઈ દેખાય 12 દેખાય 12 સુધી લખવાનું એક શખ્સ ઉપર શું કરવાનું પેલા એક શખ્સ ઉપર આલેખ ને કટિંગ કરવાનું કાપ મૂકવાનું અને 117.5 થી ચાલુ કરવાનું બરાબર ગેપ સરખો રાખી લખવાનું બરાબર તો આ લેખ તમારી રીતે કમ્પ્લીટ કરવાનો રહેશે શેની અંદર ગ્રાફ પોથીમાં ભૂલાઈને તો વિદ્યાર્થી મિત્રો આજે જે કઈ આલેખની ચર્ચા કરી બરાબર તમામે તમામ આલેખ શેની અંદર દોરવાના ગ્રાફ પોથીમાં થોડુંક સમજવાનું અને વિચારવાનો પ્રયત્ન કરીને આલેખ દોરવાનો અને સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ કરી આલેખ દોરો બરાબર પેનનો કોઈ ઉપયોગ કરવાનો નથી આલેખ દોરવા માટે અહીં સુધી રાખી બાકીનો આખા લેક્ચરની અંદર અભ્યાસ કરીશું.